આગળ વાત કરીએ ઉત્તરાખંડ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ જોવા મળ્યો છે. મોન્સૂનનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી છે, જેના કારણે રુદ્રપ્રયાગ, અલમોડા, પિથોડા સહિત તમામ જગ્યા પર એલર્ટ આપવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઉત્તરાખંડમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે, ત્યારે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ હાલ ચેતાર મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ જો વાત કરીએ તો તંત્ર આગાહીને પગલે જ અસજ્જ થઈ ગયું છે અને સ્થાનિક જનતાને પણ સજ્જ કરી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે તેને લઈ અને આ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે. બીજી તરફ જો પહાડી વિસ્તાર હોય તો નીચાણવાળા વિસ્તારમાં આવી જવું અને સાથે જ સાવચેતીના પગલાં લઈ લેવા માટે તાકીદ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને પગલે ઉત્તરાખંડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પર સાયક્લોનિક અસર બની રહી છે, જેના કારણે વરસાદ આવી શકે છે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય ન હતી અને હવે આ સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, ત્યારે ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા બે દિવસમાં ગુજરાતને સારો વરસાદ મળી શકે છે. ભારેથી અતિભારે અમુક વિસ્તારમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, તેની ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ મુશળધાર વરસાદ ત્યાં નોંધાયો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા દિવસમાં કેટલો વરસાદ નોંધાય છે. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોનલાઈન પર છે. આયુષી, વાત કરીએ જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા બે દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, શું છે આ અંગે વધુ માહિતી? શિવાંગીની, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. તો સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે. જે રીતે આ પહેલા પણ ઉત્તર ગુજરાત જે છે તે વરસાદથી બાકાત રહ્યું હતું, પરંતુ ત્યારબાદ જે રીતે છેલ્લા 5-1 દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે તેને લઈને ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશી છે. અને ત્યારે આગામી બે દિવસ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો એવો વરસાદ છે તે પડશે. એટલે કે જે રીતે મેઘરાજા વિરામ લીધો હતો ત્યારબાદ હવે તે ખૂબ સારી રીતે જે છે તે પોતાની મહેર છે તે ગુજરાત રાજ્ય પર વરસાવી રહ્યા છે. આયુષ, જે રીતે વાત કરવામાં આવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની કે હજુ ત્યાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી વરસી રહ્યો, ત્યારે જે આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને કેવો વરસાદ મળી શકે છે? શિવાંગીની, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે જે વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા પણ જે રીતે સિસ્ટમો સક્રિય થઈ હતી તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ હતી, પરંતુ ત્યારબાદ જે પવનોની દિશા બદલાઈ ત્યારબાદ સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાત પાસે ગઈ અને ત્યાં જઈને ખૂબ સારો એવો વરસાદ છે તે આ સિસ્ટમના કારણે મળ્યો હતો. ત્યારે હાલ જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ છે તે આપી રહી છે, પરંતુ ત્યારબાદ જો આ સિસ્ટમ છે પવનોની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તરફ પણ ચાલશે તો ક્યાંક ઉત્તર ગુજરાતને સારો વરસાદ છે તે મળી શકે છે, પરંતુ હાલ જે રીતે સ્થિતિ નિર્માણ પામી છે તે મુજબ ફક્ત છૂટોછવાયો વરસાદ છે તે પડશે. ચોક્કસ, તે આયુષી માહિતી બદલ આભાર. વાત કરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને
मध्य गुजरात ने उत्तर गुजरात में सामान्य वरसाद वरसी शके छे। गुजरात में भारे वरसाद की आगाही हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। आवनारा बे दिवस में वरसाद वरसी शके छे। गुजरात ने सारो एवो वरसाद मळी शके छे।